નો એડવાઇસ નો ઓપ્શન અને નંબર ત્રણ લાસ્ટ બટ નોટ લીસ્ટ નો આર્ગ્યુમેન્ટ જીવનને સુગંધિત કરવા માટેની ત્રીજી અને લાસ્ટ કન્ડિશન બહુ આર્ગ્યુમેન્ટ ના કરો વડીલો કોઈ વાત તમને કરે ને તો તહતી કરતા શીખતા જાઓ આર્ગ્યુમેન્ટ્સ કરતા નહીં શીખો વિનયની એક બહુ મજાની વ્યાખ્યા છે નો આર્ગ્યુમેન્ટ ઓનલી એગ્રીમેન્ટ ઇઝ ઇક્વલ ટુ સમર્પણ ઉત્તરાધ્યન સૂત્રના 36 અધ્યયનમાં પહેલું અધ્યયન બતાવ્યું વિનય દસ વૈકાલિક શાસ્ત્રમાં લખ્યું છે જીણ શાસન સમૂલમ વિનવો ભગવાનના શાસનમાં પ્રવેશ કરવો છે સૌથી પહેલો શું જોઈશે વિનય ખાલી સાધુ માટે નહીં તમારા સંસારી માટે પણ જોઈએ તમારા ઘરમાં હવે આર્ગ્યુમેન્ટ્સ વધતી જાય છે એગ્રીમેન્ટ્સ ઘટતા જાય છે મા બાપ કે એટલે તહતી કે આર્ગ્યુમેન્ટ્સ જલ્દી બોલો આર્ગ્યુમેન્ટ્સ મારે કઈ ડિગ્રી લેવી ને મારે કઈ લાઈન લેવી એ તમારે નહીં વિચારવાનું અમે વિચારશું મેં જોયું છે નવું જનરેશન પોતાના બલબુત્તા પર ઉભા રહેવા માંગે છે મા બાપને એમ થાય છે ભલે કરતો થોડો આગળ આવતો 5-25 લાખ મા બાપ એની પાછળ ખર્ચી નાખે છે 6-12 મહિનામાં છોકરો થાકી જાય અને અંતે બાપની જમાવેલી ગાદી ઉપર બેસી જતો હોય છે એના કરતાં બાપને ખબર છે કે તારી સ્કિલ કેટલી છે શા માટે અભરખાઓ કરે છે શા માટે અખતરાઓ કરે છે મૂકી દે ને એના કરતાં વાણિયાનો દીકરો બ્લડની અંદર વાણિયો જ લખ્યો હોય વાણિયાગીરી લખ્યું હોય ધંધો લખ્યો હોય નોકરો ક્યારે અમારો જૈનનો બચ્ચો ના કરે જૈનનો બચ્ચો ક્યારે નોકરી ના કરે હવે જૈનની છોકરીઓ નોકરીઓ કરતી થઈ ગઈ છે જૈન એન્ડ જોબ કોન્ટ્રાવર્સ કોન્ટ્રાસ્ટ છે જૈનનો બચ્ચો ક્યારે આમ ના કરે પગાર લેવા માટે જૈનનો બચ્ચો જો કોરોનામાં કોઈ સપડાયો હોય તો એને ઊંચો લાવવા માટે આમ કરે આમ થોડો શીખે થોડો તૈયાર થાય અરે કોઈ જરૂર નથી વગર પગારે તમારા કાકા કે તમારા દૂરના શાળાની દુકાનમાં મોકલી આપો 2 વર્ષ બરાબર ટીચાશે આ બાબતમાં હું રાજસ્થાનીઓને ધન્યવાદ આપું પોતાના દીકરાઓને ટીચાવા ટીપાવા માટે પોતે મારવાડ હશે સાઉથ મોકલશે મુંબઈ હશે સાઉથ મોકલશે 2 વર્ષ ત્યાં ટીચાઈ ટીપાઈને તૈયાર થાય પછી પોતાની દુકાનમાં લઈ લે પહેલેથી કેમ ન લ્યો મેં પૂછ્યું મને કે પહેલેથી લઈએ ને તો અમારો સ્ટાફ શું કે છોટે છે છોટે સેટ નાના સેટ નાના સેટ કરીને આમ હવામાં અધ્ધર રાખે અને છોટા સેટ ફૂલાઈને શું થઈ જાય ફાળકા થઈ જાય પછી જરા પણ કોઈ કે સાંભળી ન શકે 2 વર્ષ અજાણ્યાને ત્યાં દૂરના રિશ્તેદારને ત્યાં એને રાખવાનો એને ટીચાવા દેવાનો ટીપાવા દેવાનો બરાબર ઘાટ ઘડાય પછી એને ખેંચી લે એમ આઈ રાઈટ નો ઓફ આર્ગ્યુમેન્ટ્સ મત કરો મત કરો તમારા વડીલોની સામે તો ક્યારેય ના મેં જોયું છે આજે જેમ ગિરિરાજની સાલગીરી છે આજે જેમ ગચ્છાધિપતિનો દીક્ષા દિવસ આજે જ એવી જ રીતના યુગ પ્રધાન આચાર્ય શ્રમ પૂજ્યપાદ પન્યાસ પ્રવર ચંદ્રશેખર મહારાજનો પણ દીક્ષા દિવસ 2008 વૈશાખ વદ છઠ એ જ ભાઈખલા જે ભાઈખલામાં જયઘોષ મહારાજે દીક્ષા લીધી એ જ ભાઈખલામાં ચંદ્રશેખર મહારાજે દીક્ષા લીધી અને એના જ 15 દિવસ પછી જેઠ સુદ પાંચમના એ જ ભાઈખલામાં એ જ વર્ષે એટલે કે 2008ના અમારા ગુરુદેવ હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજે પણ દીક્ષા લીધી 88ની ઉંમરે અમારા ગુરુદેવ છે ભયાનક બીમારીઓની વચ્ચે છે મનોબળ એટલું મજબૂત છે કે શાસનની સુરક્ષાની વાત આવે અડધા બેઠા થઈ જાય છે અમે જઈએ તો ગળામાંથી અવાજ નથી નીકળતો પણ શાસનની સુરક્ષાની વાત આવે અડધા બેઠા થઈ જાય કુમારપાળ વીસા આવે પોણા બેઠા થાય અને કુમારપાળને કુમારપાળ પાલીતાણાને આવી રીતના બચાવી શકાય પાલીતાણામાં આને આવી રીતના દૂર કરી શકાય આનો આવી રીતે ઉપયોગ કરી શકાય 88 વર્ષે જાણે 48ના નવજવાન હોય એવી તાકાત આ શાસનની ચિંતા માટે એ મહાપુરુષોમાં આવે એ બે દોષ ચંદ્રશેખર મહારાજ હેમચંદ્ર સુરી મહારાજ હું એ કહેવા માંગુ છું જયઘોષ સુરી મહારાજ અને ચંદ્રશેખર મહારાજ વચ્ચે ખાલી 2 વર્ષનો ડિફરન્સ તમારા બે ભાઈ હોય 2 વર્ષનો ડિફરન્સ હોય બે ભાઈ વચ્ચે બાપ દીકરા જેવો વ્યવહાર હોય કે ફ્રેન્ડ્સ જેવો વ્યવહાર હોય જલ્દી મારી સામે જુઓ ભાઈ બે ભાઈ વચ્ચે 2 વર્ષનો ફરક હોય તો મોટો ભાઈ બાપ કહેવાય નાનો ભાઈ દીકરો કહેવાય કે બે ભાઈ ફ્રેન્ડ કહેવાય બીજો ભાઈ લાગતો જ નથી તમને હમ દો હમારે એક વન ઇઝ ફન ફ્રેન્ડ કહેવાય બરાબર ક્યારેક તમે જોયા હોય ને ચંદ્રશેખર મહારાજ જ્યારે જયઘોષ સુરી મહારાજને વંદન કરવા આવે બે જોવા જાઓ ને તો 2 વર્ષનો ફરક ફ્રેન્ડ જેવા પણ કહી શકાય
બેઉની ઉંમરમાં ચંદ્રશેખર મહારાજ મોટા, જયગોસુરી મહારાજ નાના. એમણે 14 વર્ષની વયે દીક્ષા લીધી, અમણે 20-21 વર્ષની વયે દીક્ષા લીધી. ઉંમરમાં ચંદ્રશેખર મહારાજ ચડે, પર્યાયમાં જયગોસુરી મહારાજ ચડે, પ્રભાવક્તામાં ચંદ્રશેખર મહારાજ ચડે, ભલે આગમોના જ્ઞાનમાં જયગોસુરી મહારાજ ચડે, પરંતુ તમે લોકો તો પ્રભાવક્તાને જોનારા છો ને, તો તમારે મતે તો ચંદ્રશેખર મહારાજ મોટા કહેવાય ને. પણ એ જ ચંદ્રશેખર મહારાજ જયગોસુરી મહારાજને જ્યારે વંદન કરવા આવે ત્યારે ખુરશી પર બેસીને વંદન ના કરે, નીચે આસન પથરાવે, પોતાનાથી ઊભા ન થવાય તો નીચે જમીન પર આસન પથરાવી બેસી, અને પછી એ જયઘોષ મહારાજને જાણે પોતાના ગુરુદેવ પ્રેમ સુરેશ્વરજી મહારાજ હોય એ રીતના વંદન કરે. વંદન કર્યા પછી એમનો અંગૂઠો લે, ઉંમરમાં નાના જ, પર્યાયમાં ખાલી 2 જ વર્ષ મોટા છે, પોતે આટલા પુણ્યશાળી ને પ્રભાવક છે, છતાંય એ અમારા ગચ્છાધિપતિ છે, એ અમારા ગુરુના સ્થાને છે. એમનો જમણો અંગૂઠો લઈ પોતાના ચશ્મા કાઢી પોતાની બે આંખ સાથે ઘસે, વર્તમાન કાળના આ પવિત્ર પુરુષ છે, એ પવિત્ર પુરુષના પરમાણુ મારી આંખો દ્વારા મારા શરીરમાં જાય, મારી પવિત્રતામાં વૃદ્ધિ થાય. નો આર્ગ્યુમેન્ટ. જયઘોષ મારા ચંદ્રશેખર મહારાજને કે આવું તમારાથી નહીં બોલાય, આવું તમારાથી નહીં કરાય. નો આર્ગ્યુમેન્ટ, ઓનલી એગ્રીમેન્ટ. ધારે તો પોતાની એક દલીલથી જયઘોષ શ્રી મહારાજને પણ બંધ કરી શકે, પણ એ મહાપુરુષની શું મહાનતા, એ અમારા ગચ્છાધિપતિ છે. એ જે પ્રાયશ્ચિત આપે એ પ્રાયશ્ચિત લેવાનું, એ જે અમને સજા આપે એ સજા સ્વીકારવાની, એ જે અમને માર્ગદર્શન આપે એને સ્વીકારી લેવાનું. જીવનભર સુધી એ મહાપુરુષ એમને આવા સમર્પિત રહ્યા, ગુરુ ભાઈ કહી શકાય એવા એવા ગુરુ ગચ્છાધિપતિને ગુરુ માની, અને જો એ સમર્પિત થઈ શકે, હુંને તમે કઈ વાડીના મૂળા કહેવાઈએ, આપણે આપણા વડીલોને કેમ સમર્પિત ન થઈએ. જીવનને સુગંધિત બનાવવું હોય, તમારા ગયા પછી પણ દુનિયામાં, સમાજમાં, પરિવારમાં તમારું નામ ગવાય એવી જો ઈચ્છા હોય, નંબર 1 નો એડવાઇસ, નંબર 2 નો ઓપ્શન, નંબર 3 નો આર્ગ્યુમેન્ટ. આ 3 ચીજ જો જીવનમાં અપનાવી લેશો, અપ્લાય કરશો, તમારું જીવન સુગંધી બન્યા વગર નહીં રહે. સૌનું જીવન સુગંધી બનો એ જ શુભેચ્છા. વિતરાગ પરમાત્મા.